હેલો મિત્રો, કેમ છે? મજામાં બધા? તો ઘણા દિવસે ભેગા થઈએ છીએ. આજે આપણે તો દેડકામાં છેલ્લે આપણે એના શ્વસન તંત્ર સુધી વાત કરી હતી કે ત્રણ પ્રકારે શ્વસન કરે છે. એક છે કંઠનાલીય શ્વસન, બરાબર છે. એક ત્વચીય શ્વસન છે, સોરી મુખગુહ્ય શ્વસન છે, ત્વચીય શ્વસન છે, અને ફુફ્ફુસીય શ્વસન છે. તો ત્રણ પ્રકારે શ્વસન દેડકામાં જોવા મળે છે. હવે આ શ્વસન સિવાય હવે આપણે આગળ જવું છે એના રુધિર અભિસંધાનમાં જે શ્વસનની સાથે સંકળાયેલું છે. કેવી રીતે? તો આપણે જોઈએ કે એની અંદર ત્રિખંડી હૃદય જોવા મળે છે, બરોબર છે. બે કર્ણકો અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડી હૃદય. તો આ ત્રણ ખંડોયુક્ત જે હૃદય છે, બરોબર, એની અંદર અશુદ્ધ રુધિર અને શુદ્ધ રુધિર બંને ભેગા આવે છે. અને ક્ષેપકની અંદર અપૂર્ણ વિભાજિત ક્ષેપક છે. ક્ષેપકમાં આંતરક્ષેપક પટલ જોવા મળતો નથી. એના કારણે શું થાય કે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર બંને ભેગું થઈ જાય છે, અને મિશ્ર રુધિરથી એ દેહી ધમની કમાન, એની જે ધમની તંત્ર છે એમાં દેહી ધમની કમાનથી એ આખા શરીરમાં ફેલાય છે, બરોબર. હવે હૃદયમાંથી જે દેહી ધમનીઓ નીકળે છે એમાં સૌથી પહેલાં ગ્રીવા ધમની જે શીર્ષ વિસ્તારમાં જાય છે, આ યાદ રાખવાનું બધાએ. પછી આવે છે ગ્રીવા ધમની, પછી ફુફ્ફુસીય ધમની જે ફેફસામાં જાય છે, અને પછી આવે છે દૈહિક ધમની કે જે શરીરના બાકીના તમામ અંગોમાં જતી જોવા મળે છે. તો ફુફ્ફુસીય ધમની, પછી ગ્રીવા ધમની જે શીર્ષ વિસ્તારમાં આવે છે, અને દૈહિક ધમની. દૈહિક ધમની છે એ આમ હાર્ટ શેપની છે, એટલે આપણે હૃદયને હાર્ટ શેપ ઘણીવાર માણસો દોરતા હોય છે, બરાબર છે. હાર્ટ શેપનું હૃદય દોરતા હોય છે. એનું કારણ છે કે હૃદયમાંથી જે દૈહિક ધમની નીકળે છે એનો આકાર કંઈક આવી રીતનો છે. હું જોઉં છું, હવામાં દોરું છું, જોજો આવી રીતે એનો આકાર છે. એટલે હૃદયમાં હાર્ટ શેપનો હૃદયની ફરતે આવી રીતે ધમનીઓ નીકળે છે જે દૈહિક ધમની બનાવે છે. ધીરે ધીરે આગળ જઈએ તો આ જે દૈહિક ધમનીઓ છે એ શરીરમાં રુધિર પૂરું પાડે છે. રુધિરની અંદર બંધ પ્રકાર રુધિર અભિસંધાન છે એ બધાને ખબર છે. હવે હૃદય સુધી આ ધમનીઓ પહોંચી ગઈ પછી રુધિર શિરાઓ દ્વારા ભેગું થાય છે અંગોમાંથી અને હૃદયમાં આવે છે. હવે અહીંયા મનુષ્યનું હૃદય અને ઉભયજીવીના હૃદયમાં આ તફાવત છે કે અગ્ર મહાશિરા અને પશ્ચિમ મહાશિરા એ સિધિર કર્ણકમાં ખુલવાને બદલે એ જમણા કર્ણકમાં ખુલે છે, અગ્ર મહાશિરા અને પશ્ચિમ મહાશિરા. તો અગ્ર મહાશિરા અને પશ્ચિમ મહાશિરા સીધી કર્ણકમાં ખુલવાને બદલે એ પહેલાં એ શિરા કોટરમાં ખુલે છે, બરાબર. અને શિરા કોટરમાંથી થઈને એ ક્ષેપકમાં આવે, સોરી કર્ણકમાં આવે છે. તો સૌ પૃષ્ઠ મહાધમની અને વક્ષ મહાધમની એ સીધી હૃદયમાં ખુલવાને બદલે પહેલાં શિરા કોટરમાં ખુલે છે, અને શિરા કોટરમાંથી ત્યારબાદ એ ખુલે છે કર્ણકમાં, અને પછી કર્ણકમાંથી ક્ષેપકમાં, અને પછી એ શુદ્ધ અને અશુદ્ધ રુધિર ક્ષેપકમાં મિશ્ર થઈ જાય છે, મિશ્ર રુધિરનું વહન થાય છે, બરાબર. તો આ એક ખાસિયત છે શિરા કોટર, જે બીજા સસ્તન પ્રાણીઓમાં કે વિહંગ પ્રાણીઓમાં જોવા મળતી નથી. તો શિરા કોટર એ આની ખાસિયત છે. જેમ જેમ આગળ જઈએ એમ જોઈએ કે રુધિર તમે જોવા જાઓ તો રુધિર જેમ મનુષ્ય રુધિર છે એમ જ છે. એની અંદર રક્તકણો શ્વેતકણો આવેલા છે. રક્તકણો આમાં કોષ કેન્દ્રયુક્ત છે. રક્તકણો છે એ કોષ કેન્દ્રયુક્ત છે, જ્યારે સસ્તનની અંદર રક્તકણોમાં કોષ કેન્દ્ર જોવા મળતું નથી. બીજું, હવે રક્તકણ જ્યારે કોષ કેન્દ્રયુક્ત છે તો હિમોગ્લોબિનને ક્યાં નાખવાનું? હિમોગ્લોબિન છે રુધિર રસમાં આવેલું હોય. તો આ જે રુધિર રસમાં તમને હિમોગ્લોબિન જોવા મળશે, જે મનુષ્યમાં ક્યાં આવેલું હોય છે? રક્તકણની અંદર, જે આમાં રુધિર રસમાં તમને દ્રાવ્ય થયેલું જોવા મળશે હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિન છે રુધિર રસમાં છે. બીજું, આમાં એક બીજી નિવાહિકા શિરાતંત્ર જોવા મળે છે, જે એક યુનિક વસ્તુ છે. આપણી અંદર પણ નિવાહિકા શિરાતંત્ર જોવા મળે છે, એટલે કે જે અંગોમાંથી આવતું રુધિર છે શિરાઓ દ્વારા એ સૌથી પહેલાં હૃદયમાં સીધું આવવાના બદલે પહેલાં કાં તો યકૃત અને કાં તો કિડની એટલે કે મૂત્રપિંડમાંથી થઈ અને પછી એ હૃદયમાં પહોંચે છે, બરાબર છે. ટૂંકમાં કહીએ તો બે ડાયવર્જન છે, એક છે એ મૂત્રપિંડમાં જાય છે, બીજું છે યકૃતમાં જાય છે. પરંતુ ઉભયજીવીમાં આ બંને ડાયવર્જન છે, એટલે કે યકૃત નિવાહિકા શિરાતંત્ર પણ છે અને મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર પણ છે. એમાં બંનેમાં રુધિર જાય પછી એ રુધિર ભેગું થાય છે હૃદયમાં, થતો હૃદયમાં એ અશુદ્ધ રુધિર આવે છે. તો એ અશુદ્ધિઓ કોઈ હોય તો એ દૂર કરવા માટે મૂત્રપિંડ અને યકૃતમાં જાય છે. પણ મનુષ્ય એટલે કે સસ્તનની અંદર
માત્ર યકૃત નિવાહિકા શિરાતંત્ર છે, જ્યારે આમાં યકૃત જીવા નિવાહિકા શિરાતંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર બંને પ્રકારના શિરાતંત્રો જોવા મળે છે જે ઓલામાં જોવા મળતા નથી. બરોબર છે? તો આ એના જે ખાસ અને અગત્યની બાબતો છે એ પૈકીની બાબત છે. બરોબર? તો આ બધી બાબતો જે છે એ રુધિરાભિસરણ તંત્રમાં સમાવિષ્ટ થશે, દેડકાના રુધિરાભિસરણ તંત્રમાં. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ છીએ ઉત્સર્જન તંત્ર. હવે ઉત્સર્જન તંત્ર છે એ નર દેડકાની અંદર પ્રજનન તંત્રની સાથે સંકળાયેલું છે. તો નરના જે ઉત્સર્જન તંત્ર અને પ્રજનન તંત્રને તમે સામૂહિક રીતે મૂત્રજનન તંત્ર કહી શકો, નર પૂરતી માદામાંની, કારણ કે બંનેની આકૃતિ હું અહીંયા શોર્ટ આકૃતિ તો રફ આકૃતિ દોરી દેખાડું છું કે અહીંયા તમે જુઓ કે વાલ આકારની કિડની જોવા મળે છે, જેમ આપણામાં મનુષ્યમાં જોવા મળે છે કે વાલ આકારની કિડની છે, એક નાની મોટી થઈ ગઈ છે પણ થોડુંક તમે તમારી રીતે રફ, મેં પહેલાં જ કીધું રફ ડાયાગ્રામ. ઓકે, તો એમાંથી આ મૂત્રવાહિની નીકળે છે. બરોબર? આ મૂત્રવાહિની જે છે એ ખુલે છે અવસારાણીની અંદર. બરોબર? અવસરણીમાં આવી રીતે અવસરણી છિદ્ર આવેલું હોય છે. હવે અવસરણી વિશે તમને બધાને ખબર છે કે અવસરણી છે એની અંદર ત્રણ તંત્ર ખુલે છે. બરોબર છે? એક ખુલે છે પ્રજનન તંત્ર, બીજું ખુલે છે પાચન તંત્ર અને ત્રીજું ખુલે છે ઉત્સર્જન તંત્ર. જ્યારે નર દેડકાની અંદર ઉત્સર્જન તંત્ર અને પ્રજનન તંત્ર બંને એક જ વાહિની દ્વારા ખુલે છે. બરોબર છે? એટલે એ બે કોમન છે, જ્યારે માદામાં અલગ હશે એ આપણે જોઈશું હમણાં. તો ઉત્સર્જન તંત્રમાં મેટામેફિક પ્રકારનું મૂત્રપિંડ જે જોવા મળે છે, ઉપરાંત એની અંદર બે વાલાકારના મૂત્રપિંડ છે. મૂત્રપિંડની ઉપર આવી રીતે ટોપીની જેમ ગોઠવાયેલી મેદકાય જોવા મળે છે. મેદકાય, બરોબર છે? મેદકાયનું કાર્ય છે, મેદ છે લિપિડનું સ્ટોરેજ કરે છે અને જ્યારે ઊર્જાની જરૂર હોય ત્યારે એ ઊર્જા પૂરી પાડે છે. બરોબર? તો મેદકાય આવેલું જોવા મળે છે. બીજું, જો નર છે તો નરની અંદર આવી રીતે મૂત્રપિંડની લગોલગ અથવા તો અડોઅડ મૂત્રપિંડની સાથે શુક્રપિંડ ગોઠવાયેલા છે આવી રીતે. બરોબર? હવે એ અલગ અલગ રીતે ડાયરેક્શનમાં હોય છે, ઘણા આગળ ડ્રો કરે છે, ઘણા પાછળ ડ્રો કરે છે. બરોબર? અને આવી રીતે એ મૂત્રપિંડ સાથે જોડાયેલા છે, ઘણા આગળ ડ્રો કરે છે, આપણે આગળ કરીએ. બરોબર છે? તો સરળતા થઈ જાય આવી રીતે શુક્રપિંડો ગોઠવાયેલા છે, એક જોડ શુક્રપિંડ મૂત્રપિંડની સાથે. બરોબર? એટલે શુક્રપિંડની શુક્રપિંડમાંથી નીકળે છે શુક્રવાહિકાઓ. આ 20-25 શુક્રવાહિકાઓ છે એ આગળ જઈ અને શુક્રવાહિની બનાવે છે. શુક્રવાહિની મૂત્રવાહિની સાથે જોઈન્ટ છે એટલે તમે એને મૂત્રજનન વાહિની કહી શકો. અને મૂત્રજનન વાહિની તો શુક્રવાહિની છે એ જ એની મૂત્રજનન વાહિની છે. બરોબર? તો શુક્રવાહિકાઓ ખુલે છે મૂત્રવાહિનીમાં એટલે મૂત્રવાહિની એ મૂત્રજનન વાહિની થઈ જાય છે. અને શુક્રકોષોનું વહન અને મૂત્રનું વહન એક જ માર્ગે થતું હોવાથી એને મૂત્રજનન વાહિની કહેવાય, જે અવસાનીમાં ખુલે છે અને અવસાની છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલે છે. તો એટલે નરની અંદર આને મૂત્રજનન તંત્ર કહેવાય. હવે માદાની અંદર કંઈક અલગ છે. આકૃતિ જોઈએ તો મૂત્રપિંડની તો આકૃતિ એની જ રહેશે, ફેરફાર ક્યાં થાય છે એ જરા જોઈ લઈએ. ફેરફાર છે એવી રીતે કે આવી રીતે એની જે ઓવરી અથવા તો અંડપિંડ છે એ કંઈક આવી રીતે ગોઠવાયેલું છે, આવી રીતે અંડપિંડ ગોઠવાયેલું જોવા મળે છે. બરાબર છે? આ ની સાથે અહીંયા ઉપરની તરફ તમને આવી રચના જોવા મળશે. આ છે અંડવાહિનીની વાત. બરોબર છે? અંડવાહિની નિવાપ એટલે કે જે કાંઈ અંડકોષો મુક્ત થશે એ અંડવાહિની નિવાપના હલનચલનના કારણે ત્યાંથી અંડકોષો છે એ અંડવાહિનીમાં આવશે. અંડવાહિની છે એ સીધી અવસારણીમાં ખુલે છે. એટલે અહીંયા મૂત્રવાહિની અને અંડવાહિની બે જુદી જુદી છે. તેથી માદામાં અંડપિંડ
સોરી હા માદામાં અંડપિંડ મૂત્રપિંડની સાથે ભલે જોડાયેલા રહ્યા પણ વહન બંનેનું અલગ થાય છે એટલે માદાનું ઉત્સર્જન તંત્ર અલગ છે માદાનું પ્રજનન તંત્ર અલગ છે જ્યારે નરમાયું નથી નરમાયું જે ઉત્સર્જન તંત્ર છે એ જ એનું પ્રજનન તંત્ર છે એટલે મૂત્રજનન તંત્ર અને માદામાં ઉત્સર્જન તંત્રને મૂત્રજનન તંત્ર બે અલગ અલગ છે સોરી ઉત્સર્જન તંત્ર પ્રજનન તંત્ર બંને અલગ છે કારણ કે મૂત્રનું વહન અને કોષનું વહન એટલે કે પ્રજનન કોષનું વહન અલગ અલગ થાય છે સમજાય એવી બાબત છે આગળ જઈએ હવે ઉત્સર્જન તરીકે યુરિયા ત્યાગી પ્રાણી છે ડેડકો છે એ યુરિયા ત્યાગી પ્રાણી છે પણ જ્યારે ટેડપોલ અવસ્થામાં હોય છે એટલે કે ડિંબ અવસ્થામાં હોય છે ત્યારે દેડકાની અંદર એમોનિયાનો ત્યાગ થાય છે ખાસ યાદ રાખજો જ્યારે ટેડપોલ અવસ્થામાં હોય ત્યારે એમાંથી એમોનિયાનો ત્યાગ થાય છે બરોબર પરંતુ જ્યારે એ પુખ્ત હોય છે ત્યારે એ યુરિયા ત્યાગી પ્રાણી છે એ યુરિયાનો ત્યાગ કરે છે બરોબર અને મૂત્રપિંડમાંથી ગળાય છે રુધિર અને એમાંથી મૂત્રવાહિનીમાં અવસરણીમાં અને અવસરણીમાંથી અવસરણી છિદ્ર દ્વારા એ શરીરની બહાર ઠલવાય છે તો આ સામાન્ય બાબત અને આવી રીતે પ્રજનન તંત્ર માટે બાબત પ્રજનન તંત્રની સાથે ચર્ચા કરી લઈએ કે નરમાં મેં તમને કીધું કે એનું વહન સરખી રીતે થવાનું છે એટલે શુક્રકોષો છે અવસરણી છિદ્ર દ્વારા બહાર નીકળશે નર અને માદા બે અલગ અલગ છે માદામાં આવી રીતે અંડકોષ પણ શરીરની બહાર ત્યાગ થશે હવે આનું ફલન છે એ બાહ્ય ફલન છે બરોબર મૈથુન ક્રિયા થાય નરનો અંડકોષ છે સોરી નરમાંથી શુક્રકોષ બહાર આવે છે માદામાંથી અંડકોષ બહાર આવે છે અને મૈથુન બાદ બાહ્ય ફલન જોવા મળે છે શરીરની બહાર ફલન થાય છે વિકાસ છે એ પરોક્ષ છે એટલે કે ડિંબ અવસ્થા એમાં જોવા મળે છે બીજું કે અમુક અંશ સુધી પિતૃપાલન વૃત્તિ દેડકામાં જોવા મળે છે પિતૃપાલન જોવા મળે છે એટલે કે દેડકા છે એ પોતાના બચ્ચાને સાચવે છે એમને રક્ષણ કરે છે એમનું બીજું કે એના ઈંડા જે હોય છે એની ઉપર એવું કોઈ હાડ અથવા તો સખત કવચ છે નહીં એટલે એને રક્ષણાત્મક જગ્યાએ રાખવું પડે છે ઘણીવાર પોતાની સાથે પણ એ ઈંડાને લઈને ફરતા હોય છે બરોબર છે તો બાહ્ય ફલન છે વિકાસ પરોક્ષ છે બરોબર ને એક સાથે ઘણા બધા ઈંડા મૂકતા હોય છે અને એક સાથે ઘણા બધા શુક્રકોષો ફલન કરતા હોય છે એટલે ફલિદાંડ એકથી વધુ હોય છે બરોબર ને ઘણી બધી વાર મોટી સંખ્યામાં બચ્ચાને જન્મ આપે છે બરોબર બચ્ચાને જન્મ આપે છે એટલે ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે બરોબર છે નહીતર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે તો ઈંડામાંથી ઘણા બધા બચ્ચા એક સાથે બહાર આવે છે જે ડિંબ અવસ્થામાં હોય છે જેને ટેડપોલ કહેવાય છે બરોબર છે તો પ્રજનન તંત્ર એકદમ સરળ છે હવે આપણે વાત કરી લઈએ ચેતાતંત્ર વિશે તો સૌથી પહેલા મગજ આવેલું છે વિકસિત મગજ છે વિકસિત કોની કરતાં વિકસિત તો કે માછલીઓ કરતાં થોડું વિકસિત મગજ છે મગજની અંદર ત્રણ ભાગ છે અગ્ર મગજ મધ્ય મગજ પશ્ચ મગજ અગ્ર મગજની અંદર જે મનુષ્યને છે એમ જ તે એની અંદર ત્રણ ભાગો જોવા મળે છે અગ્ર મગજમાં ઘ્રાણપિંડ પછી આવેલું છે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને પછી આવે છે આંતરમસ્તિષ્ક જે આંતરમસ્તિષ્કમાં પિચ્યુટરી હાયપોથેલેમસ આ બધા વિસ્તારો આંતરમસ્તિષ્કના છે બૃહદ મસ્તિષ્ક જે સૌથી મોટો ભાગ બનાવે છે મગજનો પછી મધ્ય મગજ છે મધ્ય મગજની અંદર દ્રષ્ટિપિંડો આવેલા જોવા મળે છે જે દ્રષ્ટિ સંવેદી કાર્યો કરે છે પછી પશ્ચિમ મગજ છે પશ્ચિમ મગજની અંદર પોન્સ અથવા તો લંબમજ્જા અને અનુમસ્તિષ્ક આવેલા હોય છે બીજું મગજમાંથી 10 જોડ ચેતાઓ નીકળે છે મગજમાંથી 10 જોડ ચેતાઓ નીકળે છે આ ચેતાઓ છે એમાં 10મી ચેતા જેને વેગસ ચેતા તરીકે ઓળખાય છે આ તમારે યાદ રાખવાનું છે બરોબર છે કે 10મી ચેતા છે એ વેગસ ચેતા છે તો 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ નીકળે છે મગજમાંથી આપણા મગજમાંથી 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ નીકળે છે આ તફાવત છે આ યાદ રાખવાનું છે તો આપણા મગજમાંથી 12 જોડ અને દેડકામાંથી 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ બહાર નીકળતી હોય છે બરોબર છે આગળ જઈએ કે આ ઉપરાંત વિકસિત મગજ છે કરોડસ્તંભ છે કરોડસ્તંભની અંદર કરોડ રજ્જુ રક્ષાયેલી છે કરોડ રજ્જુમાંથી ચેતાઓ નીકળે છે પરિવર્તી ચેતાતંત્ર બનાવે છે આ ઉપરાંત એની અંદર સંવેદી અંગો પણ છે દાખલા તરીકે આંખ છે એ સંવેદી અંગ છે બાહ્યકર્ણપટલ છે બાહ્યકર્ણપટલ એ સંવેદી અંગ છે બરોબર છે એવી સાથે બાહ્યનાસિકા છિદ્રો છે એ પણ સંવેદી અંગ છે તો આવી રીતે દેડકાની અંદર સંવેદી અંગો પણ જોવા મળે છે શરીરના ઘણા ભાગોનું ચેતાકરણ થાય છે બરોબર તો એવી રીતે તમે જોવા જાઓ તો દેડકો એ વિકસિત પ્રાણી છે બરોબર અને ઉભયલિંગી છે સોરી ઉભયલિંગી શું ઉભયજીવી છે એટલે મત્સ્ય કરતાં એનું શરીર છે વિકસિત છે માનસિક
એટલે કે ચેતાતંત્ર છે એ પણ વિકસિત છે, એના સંવેદી અંગો પણ વિકસિત છે અને એમાં રૂપાંતર વાળો જીવનક્રમ જોવા મળે છે, એટલે ડીમ્બ અવસ્થા હોય છે. તો આ વાત હતી દેડકાની. તો આ દેડકાની આપણે જે ચર્ચાઓ કરી એમાં અલગ અલગ બાબતોનો સમાવેશ થયો, બરાબર. એમાં ઉત્સર્જન તંત્ર એનું આવી ગયું, એનું પ્રજનન તંત્ર આવી ગયું, એનું ચેતાતંત્ર આવી ગયું અને રુધિર વિસર્જન તંત્ર આવી ગયું. ઓકે, તો અહીંયા તમારો દેડકો સંપૂર્ણ થાય છે, દેડકો પૂરો થાય છે, દેડકાની આટલી જ માહિતીઓનું આપણે અત્યારે ધ્યાનમાં લેવાની છે, બરાબર છે. આની પછીના લેક્ચરમાં આપણે ચેપ્ટર પૂરું જાહેર કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં અથવા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું, બરાબર છે. આજે અહીંયા સુધી રાખું છું, બાય.